નિસંતાન સ્ત્રીઓને સગર્ભા કરવાના નામે સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું. બિહારમાં બેઠેલા ઠગોએ સુરતના યુવાનોને બનાવ્યા શિકાર. નિસંતાન સ્ત્રીઓને સગર્ભા કરી રૂપિયા 13 લાખ મેળવવાની સ્કીમ. જો ગર્ભ રહે તો રૂપિયા આપવામાં આવે જ, પરંતુ ગર્ભ ન રહે તો પણ રૂપિયા 5 લાખ આપવાની લોભામણી લાલચ આપી. રજીસ્ટ્રેશનના નામે ફી ઉઘરાવી છેતરપિંડી કરી. ઓલ ઇન્ડિયા પ્રેગ્નન્ટ જોબ સ્કેમનો પર્દાફાશ થયો છે. સુરત સહિત દેશભરના અનેક યુવકો સાથે છેતરપિંડી કરવામાં આવી. પોલીસની સતર્કતાથી બિહારથી ઓપરેટ થતા આ રેકેટનો પર્દાફાશ થયો. સુંદર આકર્ષક મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલવામાં આવતા પોલીસે અત્યાર સુધી 8 ઠગબાજોની ધરપકડ કરી છે. મુન્ના કુમાર નામનો માસ્ટર માઇન્ડ હાલ ફરાર છે. આખી ગેંગ છે બિહારવાળી. સો ઇટ વોઝ સમથિંગ લાઈક કે એક ફેરી અગર તમે એમની સાથે એસોસિએટ થવા માંગતા હો તો એ લોકો તમારી પાસે એક રજીસ્ટ્રેશન ફી માંગશે. કાઇન્ડ ઓફ આ જે ગેંગ છે ધે વર વેરી એક્ટિવ, એટલે જ્યારે બી તમે એમની સાથે એસોસિએટ થવા માંગતા હો તો 799 રૂપીઝ જેવો એક નોમિનલ રજીસ્ટ્રેશન ફીઝ માંગશે. ત્યારબાદ અલગ અલગ રીતના ઇન ધ ફોર્મ ઓફ એડવોકેટ ફીઝ, ઇન ધ ફોર્મ ઓફ રજીસ્ટ્રેશન ચાર્જીસ, બીજા એક્સ વાય ઝેડ ચાર્જીસ અને સિક્યોરિટી ડિપોઝિટ, એ બધાની રીતના એક પર્ટિક્યુલર અમાઉન્ટ તમારી પાસે લેવામાં આવે છે. અને ત્યારબાદ ઘણી બધી ફેરી તો એવું પણ થતું હોય છે કે તમારી પાસે આ જે ક્રિમિનલ્સ છે એ પર્ટિક્યુલરલી કોઈ લિંક દ્વારા એક એપ પણ ડાઉનલોડ કરાવે છે. ઇનકે દ્વારા બતાયા ગયા કે ઓલ ઇન્ડિયા પ્રેગ્નન્ટ જોબ કે નામ કે યે લોગ સાયબર ઠગી કરતે હૈ. બોલે ભાલે લોગો કો કોન્ટેક્ટ કિયા જાતા હૈ, જો માન જાતે હૈ ઉનસે પહેલે રજિસ્ટ્રેશન ફીસ કે નામ પે 750 રૂપિયે લિયા જાતા હૈ. उसके बाद इनसे जीएसटी के नाम पे, स्पेशल चार्ज के नाम पे 5,000 से 20,000 रूपए तक लिया जाता है. तो बिहार थी आ आखू કૌભાંડ ઓપરેટ થઈ રહ્યું હતું અને જે ઠગબાજો છે, 8 ઠગબાજોની તો ધરપકડ કરી લેવામાં આવી છે. જે સુંદર અને આકર્ષક મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલીને યુવકોને ભરમાવવામાં આવતા, રજીસ્ટ્રેશન ફી, આ ઉપરાંત વકીલની ફી કે અન્ય એવા ચાર્જીસ લગાવીને તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા. આ રીતે જે આખી એક નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું, જે પણ લોકો તેની સાથે કામ કરવા માંગતા હોય તેઓની પાસેથી તેઓ ચાર્જ વસૂલતા. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાવિયા સાહલે. રાવિયા, આજે આખું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કૌભાંડીઓ છે તેની મોડસ ઓપરેન્ડી કયા પ્રકારે હતી, કેવી રીતે તેઓ જે યુવકો છે તેને ભરમાવતા હતા અને પોતાના ઝાંસામાં લાવતા હતા? વિવિધ જાતની જે છે તેઓ સ્કીમો બહાર પાડતા હતા અને આશ્ચર્યની વાત એ છે કે સોશિયલ મીડિયાની અંદર આ સ્કીમો બહાર પાડવામાં આવતી હતી. સૌથી પ્રથમ સ્કીમ તો એ જ હતી કે તમે નિસંતાન જે વાલીઓ છે તેમને બાળકો આપવા માટે, તેમનું સુખ આપવા માટે તેમને સંતાન તમે આપશો. અને બીજી સ્કીમ એવી હતી કે જો ગર્ભ રહી જાય, બાળક હોય તો 13 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે દુઆ તો મળશે જ, પરંતુ સાથે સાથે પૈસા પણ મળશે એવું પણ કહેવામાં આવતું હતું. 13 લાખ રૂપિયા જો ગર્ભ રહી જાય તો તેને આપવામાં આવશે, અને જો ગર્ભ નહીં રહે તેમ છતાં 5 લાખ રૂપિયા પણ આપવામાં આવશે એવું પણ તેમની સ્કીમ બહાર પાડવામાં આવતી હતી. આ સમગ્ર જે ભાંડો છે જેનો પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, બિહારથી જે છે આ તોડકી અઠવાડિયા પહેલા ઝડપાઈ હતી અને ત્યારબાદ સમગ્ર જે રેકેટ છે એને પૂછપરછ બાદ આ પર્દાફાશ થયો હતો. અને આખું કાંડ કઈ રીતે ઓપરેટ થતું હતું તમામની ઉંડાણ સુધી પૂછપરછ જે છે હજી સુધી ચાલી રહી હોય એમ પણ કહી શકાય છે. કારણ કે એની અંદર 8 જેટલા લોકો ઝડપાયા અને હજી કેટલા લોકો એની અંદર સંડોવાયેલા છે, કેટલી જે દીકરીઓ છે, કેટલીક છોકરીઓ છે, કોની જિંદગીઓ ખરાબ થઈ છે, તમામને જે છે એની અંદર આવડી લેવામાં આવી છે. જો કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સ્કીમનું જે રેકેટ ચલાવવામાં આવતું હતું એ ખૂબ જ ખરાબ વાત કહી શકાય. પ્રેગ્નન્ટ કરો અને લાખો કમાઓ આ રીતનું ખાસ એક સ્કેન્ડલ કહી શકાય એ પણ બહાર પાડવામાં આવતું હતું, જેને લઈને અનેક લોકો છેતરાય છે. કેટલા લોકો તો એવા છે જે નિસંતાન હતા પરંતુ ભાવનાઓમાં આવીને, ઇમોશનલ થઈને તેઓ દ્વારા 13 લાખ જેવી મોટી રકમ કહી શકાય ને, તો પૈસા નહીં હોય તો લોન લેવામાં આવતી હતી અને લોન લઈને પોતાના ઘર ગીરવે મૂકીને, ઘરેણા મૂકીને એ લોનના પૈસા જે છે આપવામાં આવતા હતા. પરંતુ ગર્ભ રહી જાય તો 13 લાખ અને ના રહે તો 5 લાખ જેવી લોભામણી લાલચ, અને બીજું કે નિસંતાનને તમે સંતાન આપશો એવું પણ લાલચો યુવાઓને આપવામાં આવતી હતી. અને આખો જે રેકેટ છે સોશિયલ મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવતો હતો, જેનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ખાસ કહી શકાય કે પોલીસની જે સતર્કતા છે એને લઈને બિહારથી આ જે રેકેટ છે એ ઓપરેટ થતું હતું. તે ઓપરેટ થતા રેકેટને પોલીસે પકડી પાડ્યું અને ખાસ એક ટીમ જે છે ત્યાં મોકલવામાં આવી હતી. એટલે પખવાડિયા પહેલા બિહાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે છે છેવાડાના જે નવાડા જિલ્લાના એક ગામમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી આ રેકેટ ઓપરેટ થઈ રહ્યું હતું. ત્યારે કેટલીક સામગ્રીઓ કહી શકાય તે પણ ત્યાંથી કબજે કરવામાં આવી હતી, તમામ વસ્તુઓને લેવામાં આવી હતી. અને આ રેકેટ ચલાવવા પાછળનું કારણ શું, અત્યાર સુધી કેટલા લોકો એનો ભોગ બની ગયા છે, આ તમામ જે છે હાલ પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. પરંતુ જો ખાસ જે સોશિયલ મીડિયાનો જે લોકો ઉપયોગ કરી રહ્યા છે, કહી શકાય કે સોશિયલ મીડિયા એક કામની વસ્તુ છે પરંતુ ક્યાંક એનો જે દુરુપયોગ છે ને એ પણ ભારે પડી રહ્યો છે આજના યુવાનોને, જે ઇમોશનલમાં પણ આવી જાય છે. અને ખાસ કરીને જે નિસંતાનને લઈને સંતાન આપશો તો દુઆ મળશે, નહીં આપશો તો પૈસા મળશે, આવી લોભામણી લાલચો આપીને કેટલાક યુવાઓના જીવન પણ બરબાદ કરવામાં આવી રહ્યા છે. જી જી, આભાર રાવ્યા જે જાણકારી.